હેલો ફ્રેન્ડ્સ, શું તમને મારા વિડીયો સારા લાગતા હોય તો મારી ચેનલ. આજે આપણે પૂજાની થાળી બનાવીશું, આરતી માટે જે થાળી વાપરીએ છીએ તે. તેના માટે મેં ઘઉંનો લોટ લીધો છે, એને પણ પહેલાં જે કર્યું હતું એવી જ રીતે આપણે કરીશું. ત્યાર પછી એક થાળી લીધી છે, એમાં મેં મોરનો શેપ બનાવ્યો છે. સાવ ઇઝી છે, પહેલાં ઊંધો સાત કરવાનો રહેશે. ફ્રેન્ડ્સ, થાળી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને કઈ થાળી વધારે સારી લાગી એ પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછી આપણે આવી રીતે શેપ આપવાનું રહેશે. એકદમ સરળ રીત છે, તમે ટ્રાય કરશો એટલે જરૂરથી થઈ જશે, અને ના ફાવે તો પહેલાં માર્કરથી કે સ્કેચ પેનથી થાળીમાં ડ્રો કરી લેવું, અને ત્યાર પછી આપણે આવી રીતે બોર્ડર બનાવવાની રહેશે. હવે આપણે ચાંચ બનાવીશું, એ પણ એકદમ સરળ છે. હું જે રીતે કરું છું એવી રીતે તમે કરશો તો તમારેથી ઇઝીલી થઈ જશે. મિત્રો, જરાય અઘરું નથી આ બનાવવું, ફટાફટ બની જાય એવું છે, ઇકો ફ્રેન્ડલી પણ છે, અને પાછું તમે આનો યુઝ પણ દાન માટે કરી શકો છો. ચકલા માટે ચણ થઈ જાય, કેડી માટે લોટ થઈ જાય. ત્યાર પછી આપણે આંખ બનાવીશું. તો હવે આપણી આંખ પણ બની ગઈ છે, હવે આપણે ડિઝાઇન કરીશું. હું જે રીતે કરું છું તેવી રીતે તમારે અંદર ડિઝાઇન કરવાની રહેશે. આવી રીતે એક પછી એક પટ્ટી લગાવી દઈશું, મોરની અંદર મૂકી દઈશું. હવે આપણે એમાં ચોખા નાખીશું. મિત્રો, આ બંને થાળી આપણે કઠોળ અને લોટ બે જ વસ્તુમાંથી બનાવી છે, એકદમ સરળ છે અને એકદમ ફટાફટ બની જાય એવી છે. તમારે જો 5 જ મિનિટ હોય તમારી પાસે તો પણ તમે બનાવી શકો છો. ત્યાર પછી આપણે ચણાની દાળ નાખીશું. હવે આપણે મગ નાખીશું. પાછા આપણે એકમાં બાકી છે એમાં ચોખા નાખી દઈશું. હવે આપણે પહેલા જેમ બનાવ્યો હતો એમ દીવા બનાવી દઈશું. એના માટે મેં એક લોટ લીધો છે થોડો, સોરી. હવે આપણે પહેલા કલગી બનાવી દઈશું. કલગી રહી ગઈ હતી આપણી, કલગી બનાવી પણ એકદમ સરળ છે. બની ગઈ કલગી. હવે આપણે એના ઉપર એક બોલ નાખી દઈશું, નાનકડો બોલ બનાવીને લોટનો એ પણ મૂકી દઈશું, એટલે એકદમ સરસ મજાની કલગી પણ રેડી થઈ ગઈ. હવે આપણે દીવો બનાવીશું. એના માટે મેં લોટ લીધો છે, એને ગોળ ગોળ બનાવી દઈશું બોલની જેવું. પછી એને દબાવી દઈશું અને વાટકા જેવું કરી દઈશું. હું જે રીતે કરું છું એવી રીતે તમે કરશો એટલે એકદમ સરળ પડશે તમને. ત્યાર પછી બે બાજુ દબાવશું અને બીજી બે સાઈડ દબાવી દઈશું, એટલે આવો સરસ દીવો બની જશે. એવા મેં બીજા દીવા બનાવી લીધા છે. તો આપણી આરતીની થાળી રેડી થઈ ગઈ છે. થાળી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો વધુને વધુ શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.